વાત બનાસકાંઠા જિલ્લાની, જે ગઈકાલે વરસેલા વરસાદે વિનાશ વેર્યો. થરાદના કોચલા ગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ખેડૂતોએ જે મગફળી અને બાજરીનું વાવેતર કર્યું હતું, આ વાવેતર પણ ફેલ ગયું છે. કોચલા ગામના 5 થી 7 ખેતરોમાં તો 5-5 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે વાવેતર નિષ્ફળ ગયું. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે નેશનલ હાઈવે પર મૂકેલા નાળાના કારણે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. હાલમાં તો પાણી ભરાતા ખેડૂતોને ખેડાણ અને વાવેતરનો ખર્ચ માથે પડ્યો. ખેડૂતોએ પ્રશાસનના પાપે સર્જાયેલી આ બરબાદી થઈ છે ત્યારે સરકાર સમક્ષ સહાયની પણ માંગ કરી. વાવેતર કરેલું મગફળી ને બાજરી ગવાર 15 વીઘામાં તો અમારા ભાગમાં સરકાર જોડે તો બસ આ જે આ નેશનલ હાઈવે ઊંચું ઉપાડાથી અમારે આ પાણી ભરાય છે. અહીંયા અમારે ચોમાસું આવે કે નહીં ત્યારે અમે આ જ રીતે અહીંયા વાવેતર કરી દેતા હોઈએ છીએ, પણ નીચાણવાળો ભાગ હોવાથી પાણી લગભગ 8 થી 10 ખેતરોનું અહીંયા બધું ભેગું થઈને ભરાઈ જાય છે અને બધું પાક અમારો નિષ્ફળ જતો રહે છે. સરકાર જોડે એવી અપેક્ષા છે કે આ કોતો પાણીનો નિકાલ લાવે, નકે પછી આ સર્વે કરીને એમને યોગ્ય વળતર આપે. ગઈકાલે વરસેલા બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિનાશ નોંધ્યો છે. તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. આ થરાદના કોચલા ગામના દ્રશ્યો છે. ત્યાં નીચાણવાળા ખિસ્તા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતર છે, ત્યાં બાજરીનું વાવેતર કર્યું હતું. ખેડાઈ ખર્ચ સહિતના જે ખાતર બિયારણના ખર્ચ માથે પડ્યા છે, ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હજુ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા. જોકે આ ખેતરમાં પાણી 1 થી 1.5 મહિને ઓસરશે, જેના કારણે ખેડૂતને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં દૂર દૂરથી જે ઘાસચારો સહિત જે પાણીની જે નોઝલો હોય છે તે પણ ખેંચાઈ આવી છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે લાખણીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબતા ખેતરો બેટમાં ફેરવાયા છે. વસંત દિરગર, એબીપી સ્મિતા, બનાસકાંઠા. બનાસકાંઠાના કોચલા ગામમાં આ પ્રકારની જે સ્થિતિ જોવામાં આવી રહી છે, પ્રશાસનના પાપે કોચલા ગામમાં પાણી ભરાયા છે ખેતરોમાં અને ત્યાં સુધી કે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે, જેના કારણે ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો વાવેતર પાછળ એ ખર્ચ પણ પાણીમાં ગયો અને તેમનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરતા જોવા મળી રહ્યા છે. 17 વીઘા જમીનમાં જે વાવેતર કરવામાં આવ્યું હતું તે ફેલ જવાની ભીતિ ખેડૂતોને થઈ રહી છે.